ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં મોટો ઘટાડો નોંધાયો. 1 જૂનના રોજ નર્મદા ડેમની જળસપાટી 123.38 મીટર હતી, જ્યારે 1 જુલાઈના રોજ 113.70 મીટર જળસપાટી નોંધાઈ છે. એટલે 9.68 મીટરનો ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળસપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 1200 મેગાવોટના વીજમથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે. હાલ વીજમથકો ચાલતા નદીમાં પાણી પણ છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી ચોમાસા દરમિયાન પાણીની આવક થાય તો ફરી નર્મદા 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. નર્મદા ડેમ પર પાણીની આવક આજે 14,164 ક્યુસેક છે અને લાઈવ સ્ટોરેજ 378.77 મિલિયન ક્યુબિક મીટર છે. પાણીની આવક હવે ઘટતા જળસપાટી પણ ઘટી છે, જેના કારણે 1200 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રિવરબેડ પાવર હાઉસના 4 મશીનને ચલાવવામાં આવતા તેમાંથી 26,557 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અને આ ડિસ્ચાર્જ થયેલું પાણી જે છે એ સીધું નર્મદા નદીમાં જતા નદીમાં ભરપૂર પાણી છે. જુલાઈની શરૂઆત થઈ છે. વિસ્તારમાં જોઈએ તેટલો વરસાદ નથી પડતો, જેના કારણે ડેમની જળસપાટી વધતી નથી અને આવક પણ પાણીની ઓછી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019ના 1 જુલાઈના રોજ ડેમની જળસપાટી 119.85 મીટર હતી, જ્યારે આ વર્ષે 113.70 મીટર છે. એટલે કે ગત વર્ષના કરતાં આ વર્ષે જળસપાટી 100.15 મીટર ઓછી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.